नमस्कार मित्रों, ફરીથી સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ પર। ભારતમાં ફુગાવાનો દર સતત વધી જઈ રહ્યો છે અને રૂપિયો પણ ડોલર સામે નબળો થતો જાય છે, તો આ મોંઘવારી વધવાનું અને રૂપિયાનો નબળું થવાનું કારણ શું છે અને સરકાર તે માટે શું શું કરી રહી છે તે આપણે આજના વિડિયોમાં જાણીશું। પણ એ પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવેલા હોય તો નીચે રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવા જ નવનવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। હવે કોઈપણ દેશની સરકાર માટે મોંઘવારી દર કાબૂમાં રાખવો એ સૌથી મોટો પડકારરૂપ હોય છે। ભારતમાં અત્યારે મોંઘવારી દર હાઈએસ્ટ પીક પર છે। 2020માં 6.35 હતો, તે માર્ચ 2022 સુધીમાં 6.95% થઈ ગયો છે। રૂપિયો પણ ડોલર સામે સતત નબળો પડતો જઈ રહ્યો છે। તો આવો જાણીએ કે કેમ મોંઘવારી વધી રહી છે। સામાન્ય રીતે વાત કરીએ તો મોંઘવારી વધવું અને ઘટવું તે વસ્તુઓની સપ્લાય અને ડિમાન્ડ પર આધારિત હોય છે। વસ્તુની ડિમાન્ડ માણસોની ખરીદવાની ક્ષમતા પર આધારિત હોય છે। હવે જો માણસો પાસે પૈસા વધારે હશે તો તે વધારે વસ્તુની ખરીદી કરશે અને વધારે વસ્તુ ખરીદવાથી તે વસ્તુઓની માંગ વધશે અને ઉત્પાદનમાં સપ્લાય ઓછી હોવાના કારણે તે વસ્તુની કિંમતમાં વધારો કરવો પડશે। કોઈ પણ વસ્તુની માંગ એટલે કે ડિમાન્ડમાં વધારો થાય છે ત્યારે તે વસ્તુનો ભાવ વધે જ છે। જ્યારે પણ બજારમાં સપ્લાય અને ડિમાન્ડમાં સંતુલન રહેતું નથી, એટલે કે સપ્લાય વધી જાય અથવા તો ડિમાન્ડ વધી જાય, ત્યારે મોંઘવારીનું વધઘટ થાય છે। માત્ર કોઈ એક જ વસ્તુના ભાવમાં વધારો થાય તો મોંઘવારી વધી ગણી ના શકાય। જ્યારે બજારમાં રહેલી હર એક વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા તો વધારો કરવાની ફરજ પડે ત્યારે જ મોંઘવારી દર વધ્યો હોય તેમ ગણાય। કોરોના કાળમાં દેશને અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે અને એમાં પણ રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજીની કિંમતોમાં ભારે વધારો થઈ રહ્યો છે। આ બંને કારણ મોંઘવારી માટે જવાબદાર હોઈ શકે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે, પણ મુખ્ય આ કારણ પણ હોઈ શકે। તો સરકાર આ ફુગાવાને કંટ્રોલ કરવા માટે શું કરી રહી છે તે જાણીએ। ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે સરકાર સૌથી પહેલા તો રેપો રેટ વધારે છે। રેપો રેટ એટલે શું? હવે માનો કે આપણે બેંક પાસેથી પૈસા લઈએ છીએ તો બેંક આપણી પાસે કોઈ પણ અમુક ટકાનો વ્યાજદર લે છે। તેવી જ રીતે બેંકો પણ આરબીઆઈ પાસે પૈસા ધીરે છે અને આરબીઆઈ જે બેંકોને પૈસા જેટલા વ્યાજદરે ધીરે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે। તો આરબીઆઈ દ્વારા રેપો રેટ વધે એટલે આરબીઆઈ દ્વારા બેંકોને મળવાવાળી ઉધાર રાશિ પર વ્યાજ વધી જાય છે। આ વ્યાજ વધવાના કારણે બેંકો પણ સામાન્ય માણસોને જે ઉધાર આપે છે તેની લોન પર વ્યાજદર વધારી દે છે, એટલે કે લોકો બેંકોમાંથી લોન લેવાનું ઓછું કરી દે છે અથવા તો જેટલી રકમ તેને જોઈએ છે તેના કરતાં ઓછી રકમ લેવાનું નક્કી કરી દે છે। આવી રીતે લોકો પાસે પૈસાનો ફ્લો ઓછો થઈ જાય છે। જો લોકો પાસે પૈસા ઓછા હશે તો તે તેને ખર્ચવામાં પણ ઘટાડો કરશે અને જો ખર્ચ ઓછો થશે તો વસ્તુઓની માંગમાં પણ આપોઆપ ઓછી થઈ જશે અને સપ્લાયને પહોંચી વળી શકાશે। જેવી જ ડિમાન્ડમાં ઘટાડો થશે એટલે કે માણસોની માંગમાં ઘટાડો થશે તો ઉત્પાદકો પાસે સપ્લાય વધેલી રહેશે, તો સપ્લાય વધવાના કારણે તેના ભાવમાં ઘટાડો કરવો જ પડશે। કોઈ પણ વસ્તુની સપ્લાય વધી જાય એટલે કે તે વસ્તુઓ વધી જાય અને ખરીદવાવાળા ઓછા હોય તો તેનો ભાવ આપોઆપ ઘટાડો જ પડે છે। તો આવી રીતે મોંઘવારી દર પણ આપોઆપ નીચે આવતો જાય છે। જ્યારે પણ મોંઘવારી કાબૂમાં આવી જાય છે ત્યારે સરકાર ફરીથી રેપો રેટ ઘટાડી દે છે। આવી રીતે મોંઘવારીને કાબૂમાં લેવા સરકાર આવા પ્રયાસો કરે છે। યુએસમાં પણ મોંઘવારીને કાબૂમાં લેવા હમણાં યુએસ ફેડ દ્વારા રેટ વધારવામાં આવ્યા હતા। હવે મોંઘવારી વધવાનું બીજું એક મુખ્ય કારણ છે તે વિશે વાત કરીએ અને એ છે ડોલર સામે રૂપિયાનું નબળું પડવું। તો આ ડોલર સામે રૂપિયો નબળો કઈ રીતે પડે છે? જ્યારે મોંઘવારી વધે છે તો સપ્લાયને કાબૂમાં કરવા માટે બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે અથવા તો એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધારે થઈ જાય છે ત્યારે મોંઘવારીમાં અથવા તો કોઈ પણ દેશનું ચલણ નબળું પડતું જાય છે। ભારતમાં જો વસ્તુ આયાત કરવામાં આવે તો તેનું પેમેન્ટ ડોલરમાં કરવું પડે છે। વધારે ઇમ્પોર્ટ કરવામાં આવે તો તે જે તે દેશનું સેલિંગ વધે છે અને તેની ડિમાન્ડમાં વધારો થાય છે અને રૂપિયો નબળો પડતો જાય છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે જો ડોલર વધી જાય અને રૂપિયો ઘટતો જાય તો આપણે વધારે ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે અને એના લીધે કોઈ પણ રો મટીરિયલના ભાવમાં વધારો થતો જાય છે। રો મટીરિયલના ભાવમાં વધારો થતો હોય તો વસ્તુ પણ મોંઘી થાય અને મોંઘવારી વધતી જાય છે। જો ઇન્ડિયન રૂપી વીક થશે તો ભારતનો ગ્રોથ પણ ધીમો પડશે, ઇમ્પોર્ટ પણ ઘટાડવું પડશે અને ભારતને ક્રૂડ ખરીદવામાં પણ મુશ્કેલી થશે। આ વાતને કંટ્રોલ કરવા માટે કાં તો ઇમ્પોર્ટ ઘટાડવું પડે અથવા તો ઇન્ડિયામાંથી એક્સપોર્ટ વધે તે કંઈક પ્રયાસો કરવા પડે, પણ એક્સપોર્ટ વધારવા માટે ભારતમાં એટલું પ્રોડક્શન પણ હોવું જોઈએ જે અત્યારે છે નહીં, એટલે ઇમ્પોર્ટ જ ઘટાડવું પડે।
ઇમ્પોર્ટ ઘટાડવા માટે સરકાર કોઈ કંપનીને જઈને નથી કહી શકતી કે તમે તમારા ઇમ્પોર્ટમાં ઘટાડો કરો, એટલે સરકાર ઇમ્પોર્ટ પર ટેક્સ વધારી દે છે. ટેક્સ વધારવાને કારણે ઇમ્પોર્ટમાં ઘટાડો થાય છે. કોઈ પણ કંપની વિચારે કે અમુક સમય પછી મોંઘવારી કંટ્રોલમાં આવી જાય, ત્યારબાદ સરકાર થોડી રાહત આપશે, ત્યારબાદ આપણે ઇમ્પોર્ટમાં વધારો કરીશું, ત્યાં સુધી તે ઇમ્પોર્ટમાં ઘટાડો કરી દે છે. ભારતમાં સૌથી વધુ ઇમ્પોર્ટ થતું વસ્તુ હોય ને તો એ છે ક્રૂડ ઓઇલ અને ગોલ્ડ. ક્રૂડમાં તો સરકાર ટેક્સ લગાવી શકતી નથી, અથવા તો લગાવે તો એટલો બધો વધારો કરી શકતી નથી. ક્રૂડમાં જો ટેક્સ વધારે તો તેની અસર ડાયરેક્ટ મોંઘવારી પર થવાની જ છે, એટલે ગોલ્ડ પર જ ટેક્સ વધારવાનો એકમાત્ર રસ્તો છે. એટલે હમણાં જ સરકારે ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી વધારી છે. પહેલા જે કસ્ટમ ડ્યુટી હતી તે 7.5% હતી, હવે તે વધીને 12.5% થઈ ગઈ છે. જ્યારે પણ ગોલ્ડનું કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે કે ખરીદ કે વેચાણ થાય છે, તો તેના પર 3% જીએસટી તો અલગથી લાગે જ છે. અહીંયા એ પણ પ્રશ્ન છે કે ભારતમાં આટલી બધી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે તો પછી ગોલ્ડ પર જ એટલો બધો ટેક્સ કેમ લગાવે છે સરકાર? તો મિત્રો, જ્યારે પણ કોઈ ગોલ્ડ ખરીદે છે તો તે ભારતની અર્થવ્યવસ્થાને કોઈ પણ પ્રકારની પ્રોડક્ટિવ કામ આપતું નથી, માત્ર તમારા કેપિટલને જ બ્લોક કરે છે. માનો કે તમે 5 લાખનું સોનું લીધું અને તે તમારા લોકરમાં મૂકી દીધું, તો આમાં ભારતીય અર્થવ્યવસ્થાને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, એટલે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવાય છે. બીજો એક આંકડો જોઈએ તો માત્ર મે મહિનામાં જ 107 ટન ગોલ્ડ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. બહારના દેશમાંથી ભારતમાં 107 ટન ગોલ્ડ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. ભારતની અર્થવ્યવસ્થાને આની સાથે કોઈ પણ બેનિફિટ નથી થતું, એટલા માટે સરકારને ગોલ્ડ પર વધારે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવી પડે છે. હજુ પણ આના સિવાય ઘણા બધા કારણો છે જે મોંઘવારી માટે અને રૂપિયાના નબળા પડવાના કારણમાં જવાબદાર છે. આવી રીતે દેશમાં અત્યારે મોંઘવારી દર અને સરકાર તરફ પ્રયાસો કઈ રીતના ચાલી રહ્યા છે તે આજના વિડીયોમાં આપણે વાત કરી.